નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. અગાઉના વિડીયોમાં આપણે સ્કૂલ પ્લાઝા નામની વેબસાઇટનું એક હોમ પેજ બનાવેલું. વિદ્યાર્થીઓ, આજે આપણે અન્ય પેજ બનાવશું. દાખલા તરીકે સ્કૂલ બેગ, આ એક પેજ તો છે જ આપણી પાસે. એનું આપણે જે ટાઇટલ છે એ શું આપેલું છે? સ્કૂલ પ્લાઝા. અને ક્યાં નામે સેવ કરેલી છે? index.html. હવે આ પેજનો ઉપયોગ કરી આપણે અન્ય એક પેજ બનાવશું, સ્કૂલ બેગ. અને એ પેજ સાથે આપણે એનું લિંક કરશું. તો કેવી રીતે વેબ પેજ બનાવી શકાય બીજું, અને બીજા પેજ આને કેવી રીતે લિંક આપી શકાય, એ આજે આપણે આ પ્રેક્ટિકલમાં જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પેજ તૈયાર છે. આપણે એકવાર બ્રાઉઝરમાં પણ જોઈ લઈએ. હું એ બ્રાઉઝ ઉપર ક્લિક કરું છું. મોઝિલામાં તમે જોઈ શકો, અહીંયા આ આપણું વેબસાઇટનું હોમ પેજ છે સ્કૂલ પ્લાઝાનું. હવે આમાં આપણે સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક અને કંપાસ બોક આ શું આપેલી છે? લિંક આપેલી છે. તો જ્યારે તમે સ્કૂલ બેગ ઉપર ક્લિક કરો ત્યારે સ્કૂલ બેગનું જે પેજ છે એ ઓપન થવું જોઈએ. અહીં આપણે આ જો હોમ પેજ છે એમાં સ્કૂલ બેગ છે, અન્ય નોટબુક્સ છે, આ બધું આપેલું છે. તો આપણે જેટલી જરૂર હશે એટલી વસ્તુ રાખશું, બાકીનું કાઢી રાખશું. ચાલો ફરીથી આપણે કમ્પોઝરમાં આવીએ. કમ્પોઝરની અંદર જે અટાણે ઓપન છે એ આપણું કેવું છે? સ્કૂલ પ્લાઝાનું હોમ પેજ. બીજું કાંઈ નથી કરવાનું, બહુ જ ઇઝી છે. તમારે ફાઇલમાં જઈ અને શું કરવાનું છે? સેવ એઝ. સેવ એઝ ઉપર ક્લિક કરશો એટલે જે પ્રથમ પેજ છે index.html નું એના જેવું જ બીજું પેજ બની જશે. પરંતુ આપણે અહીંયા index.html ની પણ ક્યાં નામથી સેવ કરશું? સ્કૂલ બેગ .html થી આપણે આ ફાઇલ છે એ સેવ કરી લેશું, આ પેજ સેવ કરી લેશું. school bag.html હવે હું સેવ કરું છું. અહીંયા વિદ્યાર્થીઓ, આ જે પેજ છે હવે કયું થઈ ગયું છે? તો કે school bag.html. હવે અહીંયા આપણે જે ટાઇટલ છે એ આપણે બદલાવવાની જરૂર છે. તો ટાઇટલ બદલાવવા માટે આપણે જઈશું ફોર્મેટ, અને છેલ્લે આપેલું છે પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ, એના ઉપર ક્લિક કરશું. અહીં આપણે ટાઇટલમાં જે સ્કૂલ પ્લાઝા લખેલું છે એને કાઢી અને લખશું સ્કૂલ બેગ કરી, અને અહીંયા ઓકે આપવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી ગયું school bag.html થી ફાઇલ સેવ કરેલ છે, અને અહીંયા ટાઇટલમાં પણ સ્કૂલ બેગ લખી લીધું છે. હવે આને આપણે સેવ કરશું. સેવ થઈ ગયા બાદ અહીંયા આપણે પેજમાં થોડો ફેરફાર કરી નાખીએ. અહીં આપણે ન્યૂ પ્રોડક્ટ્સ જે લખેલું છે એને કાઢી અને અહીંયા લખી લખશું આપણે સ્કૂલ બેગ, એટલે આપણને ખબર પડે કે આ સ્કૂલ બેગનું પેજ છે. અહીં સ્કૂલ બેગના જે ચિત્રો છે અને એને લગતી ડિટેલ્સ છે, ઇમેજ એ અહીં છે, એના સિવાય પણ છે, કેમ કે આપણે હોમ પેજમાં મૂકેલું છે. તો સ્કૂલ બેગનું પેજમાં આપણે માત્ર સ્કૂલ બેગની જ વિગતો મૂકશું, બાકીની વિગતો આપણે કાઢી નાખીએ. તો અહીંથી છે અહીં હું બધું ડિલીટ કરી દઉં છું. ચાલો વિદ્યાર્થી, અહીં તમે અન્ય ચિત્ર, સ્કૂલ બેગના ચિત્ર ઉમેરી શકો. આને હું સેવ કરી દઉં છું. હવે જો વિદ્યાર્થીઓ, એ કલર છે એ કંઈક યલો છે, તો આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ એને, તો અલગ દેખાશે. તો આ જે ટેબલ છે એના ઉપર રાઇટ ક્લિક કરો, ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં જાઓ, એમાં ટેબલ ઉપર ક્લિક કરી અને બેકગ્રાઉન્ડની જ કલર છે એ આપણે અલગ કરી લઈએ, થોડોક અલગ લેશું. તમે ગમે કલર પસંદ કરી શકો. ઓકે આપો, અહીં ઓકે આપો. જો વિદ્યાર્થીઓ, કલર ચેન્જ થઈ ગયો અને આપણે ટાઇટલમાં પણ ચેન્જ કરી લીધેલું છે. હવે આને આપણે સેવ કરશું અને બ્રાઉઝ કરી અને આપણે એનું આઉટપુટ જોઈ લઈએ કે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરમાં આઉટપુટ કેવું દેખાય છે. જો વિદ્યાર્થીઓ, આ સ્કૂલ બેગનું પેજ બની ગયું. બસ આટલું જ કરવાનું છે. જે હોમ પેજ છે એને જ આપણે સેવેઝ કરી અને સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ વગેરેના પેજ બનાવી શકાય. તમારે અહીંયા એને લગતી વિગત છે એ માત્ર એને ફેરફાર કરવાનો રહે, એનો કલર છે એ ચેન્જ કરવાનો રહે. હવે વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું છે? આપણી પાસે બે પેજ છે, એક હોમ પેજ અને બીજું છે સ્કૂલ બેગ. તો હોમ પેજ ઉપર જ્યારે ક્લિક કરીએ ત્યારે સ્કૂલ બેગનું પેજ ઓપન થવું જોઈએ. તો બે પેજ વચ્ચે આપણે હવે લિંક આપશું. તો સ્કૂલ બેગનું પેજ ઓપન છે, બાજુમાં આપણે જે હોમ પેજ છે index.html એનું પેજ આપણે ઓપન કરી લેશું. તો ઓપન કરવા માટે
ફાઇલ, ઓપન ફાઇલ અને ફોલ્ડરની અંદર ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ. જો વિદ્યાર્થીઓ અહીંયા બે ફાઇલ આપેલી છે, આ ફાઇલ ઓપન છે, હવે આપણે ઇન્ડેક્સ ડોટ એચટીએમએલની ફાઇલ ઓપન કરવાની છે. જો વિદ્યાર્થીઓ થઈ ગયું, આપણો સ્કૂલ પ્લાઝા હોમ પેજ છે અને બીજું પેજ છે સ્કૂલ બેગ, આ બે વચ્ચે આપણે લિંક આપવાની છે. ચાલો તો શું કરવાનું છે, સ્કૂલ પ્લાઝાનું જે પેજ છે એને સિલેક્ટ કરો. અહીં આપણે સ્કૂલ બેગ જે દેખાય છે કેટેગરીઝમાં એને તમારે માઉસથી સિલેક્ટ કરવાનું છે. પછી મેનુમાં ઇન્સર્ટમાં જઈ અને લિંક આપેલ છે એના ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે તમારી સામે ડાયલોગ બોક્સ તમને દેખાશે, બુકમાં પણ આપેલું છે. અહીં આપણે ઓપ્શન આપેલું છે અહીં ચૂઝ ધ ફાઇલ, અહીં આપણે આઇકોન ઉપર ક્લિક કરશું એટલે તમને કહેશે કે ભાઈ તમારે કયું પેજ સિલેક્ટ કરવાનું છે. તો સ્કૂલ બેગ આપણે અહીંયા સિલેક્ટ કરી લેશું, સ્કૂલ બેગ ડોટ એચટીએમએલ. ઇન્ડેક્સની જે ફાઇલ છે ઓપન છે એમાં સ્કૂલ બેગનું એચટીએમએલની લિંક આપણે એને આપવાની છે. તો લિંક માટે આ ફાઇલ છે એ આપણે સિલેક્ટ કરી લેશું અને અહીંયા ઓપન કરશું. પછી અહીંયા આપણે આપશું ઓકે. હવે આ જે આપણો હોમ પેજ છે એના સાથે સ્કૂલ બેગનું જે પેજ છે એને આપણે લિંક આપી દીધેલ છે. વિદ્યાર્થી તમે જોઈ શકો કે સ્કૂલ બેગ જે લખેલ છે એની નીચે તમને બ્લુ કલરની અંડરલાઇન જોવા મળશે. ચાલો આને સેવ કરી લે. હવે આપણે લિંક આપી દીધી છે, હવે લિંક કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો સ્કૂલ પ્લાઝા જે હોમ જે પહેલું પેજ છે ઇન્ડેક્સનું એને આપણે મોઝિલામાં ઓપન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપન થઈ ગયું છે આપણું હોમ પેજ છે. અહીંથી આપણે સ્કૂલ બેગનું પેજ ઓપન કરવાનું છે. તો જે કેટેગરી અંદર સ્કૂલ બેગ જે લખેલ છે ત્યાં તમારે માઉસ પોઇન્ટર લઈ આવો. માઉસ પોઇન્ટર લઈ આવશો એટલે હા જેવું નિશાન આવી જશે. હવે આના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં સ્કૂલ બેગનું જે પેજ છે એ ઓપન થઈ જશે. તો આવી રીતે વિદ્યાર્થીઓ તમે એક પેજમાંથી બીજા પેજમાં જઈ શકો અને આ બધા પેજ તમે બનાવી શકો અને બધા પેજમાં તમે લિંક આપી શકો. પેજ સેવેસ કરતા જાઓ. પછી સ્કૂલ બેગ છે, વોટર બોટલ છે, લંચ બોક્સ છે એનું પેજ બનાવો, કલર અલગ રાખો અને દરેક જે ચિત્ર છે અને જે એનું વર્ણન છે એ તમે અલગ કરી શકો તમારા કેટેગરી અનુસાર. વિદ્યાર્થીઓ પાછા આપણે અહીંયા હોમ પેજમાં આવી ગયા છે. પાછું આપણે ચેક કરીએ, સ્કૂલ બેગ ઉપર ક્લિક કરશો એટલે આ સ્કૂલ બેગનું પેજ છે ઓપન થઈ જશે. તો આવી રીતે તમે એક હોમ પેજ ઉપરથી બીજા અનેક પેજ બનાવી શકો અને એ પેજ વચ્ચે તમે લિંક પણ આપી શકશો. તો જ્યારે એકથી વધારે તમે પેજ બનાવો છો તો એ શું કહેવાશે, વેબસાઇટ, કે જેમાં તમે ઘણા બધા પેજ ઉમેરી શકો અને તમે એને લિંક આપી શકો. વિદ્યાર્થીઓ અહીં અહીંયા આ વેબસાઇટનું પ્રેક્ટિકલ છે એ પૂર્ણ થાય છે. હવે થોડીક આપણે થિયરી જોઈ લઈએ. જો બુકમાં તમને પેજ નંબર 65 ઉપર હવે છે વેબસાઇટને પ્રકાશિત કરવી. તો વેબસાઇટને પ્રકાશિત, આપણે વેબસાઇટ બનાવી લીધી, હવે આપણે શું કરવી પડે, એને પબ્લિશ કરવી પડે. તમે આખી વેબસાઇટ તૈયાર કરી લો પછી તમારે સર્વર જોઈએ કે જ્યાં તમારું આખી વેબસાઇટ હોય, આખું વેબસાઇટનું ફોલ્ડર હોય, એનો એક URL હોય. જ્યારે કોઈ પણ URL બ્રાઉઝરમાં ટાઈપ કરે તો તમારી વેબસાઇટ ઓપન થઈ જાય. તો એના માટે શું કરવું પડે વિદ્યાર્થીઓ, તમારી વેબસાઇટને પ્રકાશિત એટલે કે પબ્લિશ કરવી પડે, તમારી વેબસાઇટ છે અપલોડ કરવી પડે. અને એના માટે શું છે, તો એના માટે ઘણી બધી ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ છે એને શું કહેવામાં આવશે, ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. અને જો તમારે વેબસાઇટ પબ્લિશ કરવી હોય તો તમે અહીંથી બુકમાં જે તમને આપેલ છે પેજ નંબર 65 ઉપર આકૃતિ 3.14 એમાં જો એમાં તમે ફાઇલમાં જઈ અને પબ્લિશ વિકલ્પ પસંદ કરશો તો તમને આ ડાયલોગ બોક્સ આવશે. આ ડાયલોગ બોક્સની અંદર તમે સાઇટનું નામ લખી શકો, તમને જે ISPએ તમને જે યુઝરનેમ પાસવર્ડ આપ્યા છે એ પાસવર્ડને યુઝ કરી અને તમે તમારી વેબસાઇટ છે હોસ્ટ પણ કરી શકો. અને એના માટે તમારે FTPનું જોડાણ જોઈએ. FTP એટલે શું થશે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. શું થશે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ વિદ્યાર્થી યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. આ મુજબ તમે ફાઇલ છે એ તમારી સર્વર ઉપર અપલોડ કરી શકો અને પેજનું ટાઇટલ પણ અહીંયા આપી શકો. અને જ્યારે તમારી વેબસાઇટ છે એ સર્વર હોસ્ટના સર્વર ઉપર હોય તો એના માટે કઈ ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે, તો કે public_html ની એક સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓ આટલું થઈ ગયું. હવે એક વસ્તુ આપણે શીખવાની છે કે આપણે વેબસાઇટ તો બનાવી, પણ વેબસાઇટ માટે બિલિંગ કેવી રીતે કરવાનું છે, એનું બિલ આપણે કેવી રીતે બનાવવાનું એ જોવાનું છે. આ વેબસાઇટ થઈ ગઈ બરાબર. હવે માત્ર આપણે જોઈએ કે સ્કૂલ બેગ છે, વોટર બોટલ છે, અહીં ખરીદી કરીએ તો પરચેસ બટન ઉપર ક્લિક કરીએ તો બિલ કેવી રીતે જનરેટ થાય છે એ હું તમને બતાવું, તમે જોજો. અહીં મેં એક નાનું પેજ બનાવેલું છે એક્ઝામ્પલ માટે, એને હું કમ્પોઝરમાં ઓપન કરી લઉં છું. વિદ્યાર્થીઓ જોઈએ આપણે બ્રાઉઝરમાં આ જે પેજ છે એમાં મેં બે પ્રોડક્ટ લીધેલી છે અને પરચેસ બટન અહીંયા બનાવેલું છે અને એના કોડ લખેલા છે. તો બ્રાઉઝ ઉપર ક્લિક કરું. વિદ્યાર્થીઓ આપણો છે પેજ ઓપન થઈ ગયું છે. હવે બિલ કેવી રીતે બને છે, બિલ કેવી રીતે જનરેટ થાય છે એ આપણે જોવાનું છે. એના માટે કૂકીઝનો ઉપયોગ થાય. કૂકી શું છે? તો કે એક ટેક્સ્ટ છે કે જેને તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહવામાં આવે છે, એક ચલ છે, એના દ્વારા આપણે આ બધું કરશું. તો ચાલો જોઈએ. અહીં આપણે બે આઈટમ તમને દેખાય છે, એક નોટબુક છે અને પેન્સિલ છે. નોટબુકની કિંમત 50 છે અને ક્વોન્ટિટી 1 છે. અહીં હું એ કંઈ વસ્તુ સિલેક્ટ નથી કરતો, એડ ટુ કાર્ટ નથી કરતો અને ડાયરેક્ટ પરચેસ બટન ઉપર ક્લિક કરું તો શું થશે જુઓ વિદ્યાર્થીઓ, તમને મેસેજ આવશે કે નો આઈટમ સિલેક્ટેડ. આ કેના દ્વારા થાય છે? તો કે જાવાસ્ક્રિપ્ટ દ્વારા. તમારા બુકમાં આખા જાવાસ્ક્રિપ્ટના કોડ પણ આપેલા છે. હવે હું આને એડ ટુ કાર્ટ માટે સિલેક્ટ કરું છું ચેકબોક્સ ઉપર. હવે મારે ખાલી નોટબુક જોઈએ છે અને ક્વોન્ટિટી કેટલી છે? માત્ર 1. અહીં પરચેસ બટન ઉપર ક્લિક કરીશ તો વિદ્યાર્થીઓ જો અહીં બિલ જનરેટ થઈ ગયું છે, નોટબુક પ્રાઇસ અને ક્વોન્ટિટી અને ટોટલ. હવે આપણે એક કરતાં વધારે વસ્તુ જોઈએ છીએ અને વધારે ક્વોન્ટિટીમાં જોઈએ છીએ. તો માની લો કે આપણે બુક્સ છે એ 5 જોઈએ છીએ અને પેન્સિલ બોક્સ છે એ જોઈએ છીએ 2. તો તમે આવી રીતે સિલેક્ટ કરી શકો અને જ્યારે પરચેસ બટન ઉપર ક્લિક કરો ત્યારે તમને આ બિલ છે એ તમને જોવા મળશે. એમાં નોટબુક્સ ડિસ્ક્રિપ્શનમાં 50 એની પ્રાઇસ છે, ક્વોન્ટિટી અને ટોટલ, અને આનો કુલ ટોટલ છે એ તમને અહીંયા દેખાશે. આ કેવી રીતે જનરેટ થાય છે વિદ્યાર્થીઓ? તો કે આપણા જે કૂકીઝ છે એના દ્વારા જનરેટ કરવામાં આવે છે. એમાં કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે છે. એના દ્વારા આપ જે વિગત છે એ બીજા પેજમાં લઈ અને આખું બિલ જનરેટ થાય છે. વિદ્યાર્થીઓ અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે હું તમને આ પ્રકરણ 3ના જે MCQ છે એ હું તમને અહીંયા સમજાવી દઉં છું અને ટીક કરાવી દઉં છું, તમે તે લખી લેજો. તો જોતા જાઓ બુકમાં પેજ નંબર 70. બુક ન હોય તો અહીંયા પણ ધ્યાન દઈ શકો તમે. પેજ નંબર 70 ઉપર પ્રથમ વિકલ્પ છે, વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે? તો જવાબ શું આવશે? એ વેબસાઇટ. પ્રકરણ 2, વેબસાઇટની પ્રક્રિયામાં નીચેનામાં કયો મુદ્દો અગત્યનો નથી? તો જવાબમાં આવશે ડી, નિવેશ. વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? તો વેબસાઇટમાં કેવી જોઈએ? સંપૂર્ણ અને સંબંધિત. જવાબમાં શું આવશે? એ. ચોથો વિકલ્પ, નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ, વેબસાઇટ, સંસ્થા, ઉત્પાદ સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો વિકલ્પ નંબર 4માં જવાબમાં આવશે સી, સામાન્ય. વિકલ્પ નંબર 5, વેબસાઇટના આંતરજોડાણને શું કહે છે? વિદ્યાર્થીઓ એકદમ ઇઝી પ્રશ્ન છે. શું આવે છે એને શું કહેશું આપણે? વેબ પેજના આંતરિક જોડાણને શું કહેશું આપણે? વેબસાઇટ. પછી વિકલ્પ 6, બ્રાઉઝરના એડ્રેસ પર URL ઉમેરવા આવે ત્યારે પ્રથમ આવતા પેજ, પ્રથમ પાનાને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે હોમ પેજ. વિકલ્પ 7, વેબસાઇટના હોમ પેજને ક્યુ નામ આપી સંગ્રહ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે શું આવશે? બી, index.html. વિદ્યાર્થીઓ તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હો, જોતા હો કે થિયરી વાંચતા હો, આખું તમે બુક વાંચો તો તમારે ખાસ એમાં ધ્યાન દેવાનું. બુકમાંથી ગમે ત્યાંથી પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. પછી વિકલ્પ 8, ઉપયોગ
કરતાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? આપણે જોઈ ગયા કે ગમે સંગ્રહને શું કહેવામાં આવે છે? કૂકી. વિદ્યાર્થીઓ, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, લગભગ બોર્ડમાં આ પૂછાતા હોય છે. વિકલ્પ નંબર 9, એફટીપીનું પૂરું નામ શું છે? તો આપણે જોઈ ગયા એફટીપીનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. વિદ્યાર્થીઓ, અહીં આપણે પ્રકરણ 3 પૂર્ણ કરીએ છીએ.